અમદાવાદ ખાતે સેલ્બી હોસ્પિટલ દ્વારા સ્પાઇન સર્જરીમાં ગેમ ચેન્જર ડિજિટલ સ્પાઇન ઓઆર લોન્ચ કરવામાં આવ્યું. ગુજરાત અને પડોશના રાજ્યોમાં સ્પાઇન કરોડરજ્જુની જટિલ સમસ્યાથી પીડાતા દર્દીઓ માટે સારા સમાચાર છે. સ્પાઇનને લગતી બીમારી હોય તેવા દર્દીઓને તેને લગતી મુશ્કેલીઓને સૌથી વધારે ભય હોય છે. સર્જરીઓને શક્ય એટલી સુરક્ષિત બનાવવા માટે હંમેશા અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતી સેલ્બી હોસ્પિટલે અમદાવાદમાં એસજી સેલ્બી હોસ્પિટલ ખાતે અત્યાધુનિક ડિજિટલ સ્પાઇન ઓઆરની શરૂઆત કરી છે. તેનું ડિજિટલ ઓપરેશન રૂમ અત્યાધુનિક અલ્ટ્રા મોડર્ન ટેકનોલોજી જેમ કે હાઈ પ્રિસિઝન જેઈસ પેન્ટરો, 900 માઇક્રોસ્કોપ, ઇન્ટ્રા ઓપરેટિવ ન્યુરો મોનિટરિંગ અને સ્ટીલ સ્ટેશન ઇન્ટ્રા ઓપરેટિવ નેગિવેશનથી સજ્જ સેલ્બી હોસ્પિટલ ગુજરાતની એવી જૂજ હોસ્પિટલો પૈકી એક છે જે કોમ્પ્રિહેન્સિવ અને પ્રતિબદ્ધ ડિજિટલ સ્પાઇન ઓપરેશન રૂમ ધરાવે છે, જે અત્યાધુનિક ડિજિટલ ટેકનોલોજીથી સજ્જ છે અને જેને એટલી જ અસરકારક ઇનહાઉસ સર્જિકલ ટીમનો ટેકો છે. ડૉક્ટર નીરજ બી વસાવડા સેલ્બી ખાતે સ્પાઇન ટીમનું નેતૃત્વ સંભાળે છે, જેઓ દેશના શ્રેષ્ઠ સ્પાઇન સર્જનો પૈકી એક છે. તેઓ અત્યંત જટિલ સ્પાઇન સર્જરીમાં વિશાળ અનુભવ ધરાવે છે અને મિનિમલી ઇન્વેઝિવ, ઓછામાં ઓછી કાપકૂપ કરવી પડે તેવી સ્પાઇન સર્જરીમાં નિષ્ણાત છે. ડિજિટલ સ્પાઇન ઓઆરના ઉમેરો તથા નિષ્ણાતોની ટીમ હોવી એ સેલ્બી હોસ્પિટલ્સ માટે ઉત્કૃષ્ટતાની સફરમાં એક મોટી સિદ્ધિ છે. અત્યંત સ્પેશિયાલિસ્ટ સ્પાઇન સર્જરી સાથે સંકળાયેલી જટિલતાઓ અને સંભવિત મુશ્કેલીઓ દૂર કરવા માટે ડિજિટલ સ્પાઇન ઓઆરથી ડૉક્ટર નીરજ બી વસાવડા દ્વારા સ્થાપિત અને અનુસરવામાં આવતા સેપ સર્જરી પ્રોટોકોલનો દાયરો વિસ્તર છે. ડૉક્ટર નીરજ વસાવડા સિનિયર સ્પાઇન સર્જન અને ડૉક્ટર વિક્રમ શાહ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સેલ્બી હોસ્પિટલ દ્વારા આ બાબતે ખાસ માહિતી પત્રકારોને આપવામાં આવી હતી. વિશાલ રાજપૂત, ZS TV, અમદાવાદ. એના બે પ્રકાર છે. મેં જે કીધું એમ પહેલું કે જેમાં એક્સપર્ટ સર્જિકલ ટીમ હોય અને ઇક્વિપમેન્ટ્સ એટલા બધા હાઈટેક ઇક્વિપમેન્ટ્સ હોય કે જેને કારણે સર્જરી ડિજિટલ એજની જેમ અત્યારે બધું પ્રિસાઇઝ છે એટલી પ્રિસાઇઝ સર્જરી બની શકે. સો એ આખો જે કન્સેપ્ટ છે એને અમે લોકો ડિજિટલ સ્પાઇન સર્જરી તરીકે નામ આપેલું છે. સ્પાઇન સર્જરી કેટલી ઉંમરના લોકોને થઈ શકે? સ્પાઇન સર્જરીની જરૂરિયાત કદાચ જન્મથી માંડીને મૃત્યુ સુધી દરેકને પડી શકે. નાના બાળકોમાં મેઇનલી જન્મજાત થોડી ખોડખાંપણ કેવી હોય તો વડીલોની અંદર ઉંમરને કારણે થતા ઘસારાની અંદર, યંગની અંદર ગાદી ખસી જવી, શાયટિકાના પ્રોબ્લેમ થવા, ફ્રેક્ચર થવા, ઇન્ફેક્શન થવું, ઇવન કેન્સર પણ મસાની અંદર થઈ શકે છે. તો બધા જ એજ ગ્રુપના લોકોને સ્પાઇનની સર્જરીની જરૂર પડી શકે. પણ જેમ મેં પહેલાં પણ કીધું એ રીતે 100માંથી એવું કહી શકાય કે 70% લોકોને સર્જરીની જરૂર નથી પડતી અને 63% પેશન્ટ એવા હોય છે કે જે લોકોને સર્જરી કરવાની જરૂર પડે છે. ડિજિટલ સ્પાઇન સર્જરીને કારણે સૌથી પહેલાં તો પ્રિસિશન મળે છે કે ચોકસાઈપૂર્વક જે સર્જરી થાય છે ખૂબ જ વધી જાય છે, ચાન્સ ઓફ એરર જે છે ઘટી જાય છે. મિનિમલ ઇન્વેઝિવ એટલે કે ખૂબ જ નાના કાપા વડે સર્જરી થવી શક્ય બને છે, જેને કારણે દર્દીની રિકવરી ખૂબ જ ઝડપી ઓપન સર્જરી કરતાં થઈ શકે છે અને સર્જરી દરમિયાન વપરાતા એક્સરેનું પ્રમાણ ખૂબ ઓછું.